આપ સૌનું સ્વાગત છે. વાત કરીએ આ સપ્તાહની, તો આ સપ્તાહ વામન પૂજા 11 તારીખે વિષ્ણુ અવતાર વામનની પૂજા અર્ચન ધ્યાન કરવાનો દિવસ. તે દિવસે વર્લ્ડ પોપ્યુલેશન ડે, વસ્તીગત દિવસ છે. વસ્તી દિવસ એટલે આપણે ત્યાં દિન પ્રતિદિન વસ્તી વધતી જાય છે વિશ્વની અંદર. આપણે એકલાની વાત નથી કરતા, વિશ્વમાં આપણી વાત કરીએ તો 1974માં આપણે ફક્ત ને ફક્ત 54 કરોડ હતા, હવે 136 કરોડથી વધારે વધી ગયા. આ બધી બાબતમાં કંટ્રોલ લાવવા માટે 1989થી આ દિવસ મનાવવામાં આવે છે. ને વસ્તી નિયંત્રણ કેમ થાય, એમની ઉપર કેમ જાગૃતતા લાવી લોકોમાં, આ બધી વાતોની ચર્ચાઓ થતી હોય છે. 12 તારીખે ચૌમાસી 14 છે જૈન સમાજની, એટલે ચતુર્માસ એમના શરૂ થાય છે. અને આ 14થી એટલે દરેકની પોતાની પ્રક્રિયાઓ હોય, ચતુર્માસ દરેકના શરૂ થાય છે, એટલે દરેક પોતપોતાની રીતે ચતુર્માસમાં આવે ધ્યાન પૂજન અર્ચન કે તહેવારો મનાવશે. આ દિવસ એટલે વર્લ્ડ મલાલા ડે છે. આપ જાણો છો કે વર્લ્ડ મલાલા એક ખૂબ તકલીફના અંદર અભ્યાસ કરેલો ને એને એના પોતાને ત્યાં આગળ જે તકલીફ પહોંચી તેને દૂર કરેલી, તે લડી હતી એના માટે, એટલા માટે એને એવોર્ડથી પણ વિશ્વના અંદર નવાજવામાં આવેલી. આ મલાલાના દિવસે લોકોમાં કે સ્ત્રીઓને શિક્ષણ વિશ્વમાં કેમ મળે ને કેમ સ્ત્રી આગળ આવતી નથી, તે આવે કેવી રીતે, પ્રયત્ન માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ એટલે નેશનલ સિમ્પ્લિસિટી ડે છે. સાદગીભર્યું જીવન હંમેશા મદદરૂપ થાય છે. સાદગીભર્યા આપણે ત્યાં દેખાડામાં આડંબરમાં આપણે જીવીએ છીએ, આના લીધે શું થાય છે કે આપણે અનવોન્ટેડ દેવા કરી દઈએ છીએ, પછી પગ પહોંચા થતા પહોંચતા નથી, અને જે પરિસ્થિતિ ઊભી થાય છે આ બધામાંથી બચવું હોય તો સાદું જીવન જીવો. કોઈનું જોઈને આપણે ત્યાં કાયમ એક કહેવત છે, યાદ રાખજો કે કોઈનો મેલ જોઈને આપણું ઝઘડું બારી નથી નખાતું. આ શબ્દને યાદ રાખજો. સાદું જીવનથી કંઈ ફેર પડતો નથી, લોકો શું કહેશે શું કરશે આમાં આમાં આપણું જીવન પૂરું થઈ જાય એ બધાની જરૂર નથી. તમારી તાકાત શું છે, તમને કેવી રીતે તમારા ઘરમાં શાંતિથી જીવાય છે તેનું મહત્વ બહુ છે. આજે દિવસ એટલે પેપર બેગ ડે છે, 2021થી મનાવવામાં આવશે. કાગળની થેલીઓ, મહત્વની વાત એ છે કે પ્લાસ્ટિક દૂર કરવા માટે પર્યાય પહેલાં કાગળની થેલીઓ વપરાતી હતી, પાછી બંધ થઈ ગઈ, પ્લાસ્ટિકની થેલીઓ ચાલુ થઈ, ફરી કાગળની થેલીઓને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ 2021 મનાવવામાં આવે છે. 13 તારીખ એટલે ગુરુ પૂર્ણિમા, વેદમુનિ વ્યાસનો જન્મદિવસ કહેવાય. પણ વેદમુનિ વ્યાસ એટલે વેદના રચયિતા, પણ મૂળભૂત વેદ ગણપતિએ બોલ્યા હતા અને વેદમુનિ વ્યાસે લખ્યા હતા, પણ જ્ઞાનનો ભંડાર કહેવાય એટલે એમને પ્રતિકરૂપ માનીને ગુરુ પૂજન થાય છે દિવસે. બેસિકલી ગુરુ એક એવું તત્વ છે કે ગુમનામ અને ગુમરાહ આ જીવનમાંથી રૂહની આત્માની દર્શન કરાવતા આવે તેને ગુરુ કહેવાય. બેસિકલી વાત એવી છે કે અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવવાની વાત ગુરુ કરતો હોય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગો ભાઈ, ભલે હારી ગુરુ દેવ કી ગોવિંદ જીવો દેખાય. આમ તો ગોવિંદને આપણે ઓળખતા જ નથી, એટલે ગુરુને જ ગોવિંદ સમજવું એ પ્રક્રિયા છે આખી. મૂળભૂત વાત ત્યાં આવે છે આ સમાજની અંદર કે આપણે બધા ક્યાંક ને ક્યાંક અટવાઈએ છીએ, ત્યારે બહારનું કોઈક એવું તત્વ કે જે આપણા હિતાહિતનું હંમેશા ચિંતા કરતું હોય તે આ ગુરુ છે. એટલે આ પ્રક્રિયાને હિન્દુ ધર્મમાં કીધું છે કે નગુરાના હાથનું પાણી પણ ન પીવાય. આ પરંપરા છે અને આ ગુરુ પૂજનનો દિવસ છે. આપ સૌને ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ. 15 તારીખ એટલે વર્લ્ડ યુથ સ્કિલ ડે છે, 2014થી મનાવે છે. યુવાનોની અંદર પ્રતિભાઓ સમાયેલી છે, આ પ્રતિભાઓ બહાર કાઢવી, તેને પ્રોત્સાહન આપવું, નવી નવી શોધો લાવી બજારમાં, તેના માટે આ દિવસ મનાવવામાં આવે છે. 16 તારીખે સંકષ્ટી ચતુર્થી છે. 17 તારીખની વાત કરીએ તો વર્લ્ડ ડે ફોર ઇન્ટરનેશનલ જસ્ટિસ તરીકે મનાવવામાં આવે છે. આજે ઇન્ટરનેશનલ જસ્ટિસ 2010થી મનાવવામાં આવે છે. ઘણા બધા ગુનાગારો એવા છે કે જે આપણે ત્યાં ગુનો કરીને બહાર જતા રહે, બહારના ગુનેગારો અહીંયા આવતા રહે, કે ઘણા ઇન્ટરનેશનલ લેવલ પર ગુના થતા હોય છે. ઘણા આપણા સૈનિકો છે જે પાકિસ્તાનમાં પકડાયા હોય કે બીજે ક્યાંક પકડાયા હોય ને તેને પછી ખોટી રીતે હેરાન કરાતા હોય છે, તે બધા એમના યુનોમાં કેસ ચાલતા હોય છે. ને આ બાબતની જે આખી પ્રક્રિયા છે તે વહેલી લોકોને લાભ મળે ને દેશોની સુખાકારીમાં વધારો થાય એના માટે આ દિવસ મનાવવામાં આવે છે. આપ સૌને આ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ, ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌના જીવનમાં ધન્યતા બની રહે તેવી શુભકામના સાથે અસ્તુ શુભમ ભવતુ.